તો સૌથી પહેલા વિસમતા પ્રમાણ્ય વિતરણમાં આકૃતિમાં બંને દિશા અથવા બંને આકૃતિ સમાન રીતે વહેંચાયેલી હોવી જોઈએ તે વાત વિષમતાના ખ્યાલમાં સમજાવવામાં આવે છે

કે વિષમતાના વિષમતાનો જે ખ્યાલ છે તેમાં તમે આકૃતિમાં જોઈ શકો છો કે સિમેટ્રિક ડિસ્ટ્રિબ્યુશન એટલે સમાન રીતે બંને પ્રકારે બે વિભાગ પાડીને જે એક્સપાર એટલે કે મધ્યક મધ્યસ અને બહુલક તે સમાન વિતરણમાં વહેંચાયેલા છે એની સિવાય આપણે એના નીચેની આકૃતિ જોઈએ

એક શખ્સ ઉપર આવૃત્તિ હકારાત્મક પોઝિટિવ એની રીતે જ્યારે વેચણી કરવામાં આવે છે તો વહેંચણીમાં હંમેશા બહુલક કરતા મધ્યસ્થ મોટો હોય છે અને મધ્યસ્થ કરતા મધ્યક તે મોટો હોય છે અને જ્યારે નકારાત્મક વિતરણ કરવામાં આવે છે ત્યારે મધ્યક કરતા મધ્યસ્થ નાનો હોય છે અને મધ્યસ્થ કરતા બહુલક તે નાનો જોવા મળે છે તો ટૂંકમાં વિષમતાનો ખ્યાલ એટલે આંકડા શાસ્ત્રીય પદ્ધતિઓમાં સમાનતાનું જે વિતરણ કરવામાં આવે છે એ વિતરણના જે ત્રણ ખ્યાલો છે એમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક તેના દ્વારા વિતરણ કેવી રીતે થયું છે હકારાત્મક રીતે થયું છે કે નકારાત્મક રીતે થયું છે તેની સમજૂતી તેમાં આપવામાં આવે છે તો વિષમતાના મુખ્યત્વે અહીં ત્રણ માપો દર્શાવવામાં આવ્યા છે તેમાં પહેલું માપ જે છે તે છે કાલ પિયર સનના વિષમતાનું માપ બીજું જે છે તે બાઉલીના વિષમતાનું માપ અને ત્રીજું જે છે

તો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે તેમાં ધારો કે ઊંચાઈ ઇંચમાં આપેલી છે અને વ્યક્તિઓની સંખ્યા આપવામાં આવેલી છે તો અહીંયા ઉંચાઈ ઓગણસાઠ સાહીઠ એકસઠ ત્રેસઠ ચોસઠ અને તેવી જ રીતે વ્યક્તિઓની સંખ્યા બૌલક અને ભાગ્યા પ્રમાણિત વિચલન તો અહીંયા આપણે કોષ્ટક દ્વારા સમજીએ છીએ કે સૂત્રમાં સૌથી પહેલા મધ્યકની જરૂર છે બૌલક જરૂર છે અને પ્રમાણિત વિચલનની જરૂર છે તો અહીંયા પહેલા મધ્યક અને પ્રમાણિત વિચલનની ગણતરી કેવી રીતે કરવી તો અહીં આગળના જે ડેટા દર્શાવેલા છે એને એક્સ તરીકે ઊંચાઈને અંદાજવામાં આવે છે અને વ્યક્તિઓની સંખ્યાને એફ એફ એટલે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કહેવાય તો અહીંયા આવૃત્તિ વડે તે દર્શાવવામાં આવ્યું છે તો આ ઊંચાઈ માં તમે જોઈ શકો છો એ અહીંયા દર્શાવવામાં આવી છે હવે

તો 58 માંથી 61 ને કરીએ તો 3 પછી ઓગણસાઠ માં પ્રાપ્ત થાય છે તેવી જ રીતે વ્યક્તિઓની સંખ્યા અહીં એફ દર્શાવવામાં આવી છે એ વ્યક્તિઓની દસ અઢાર ત્રીસ બેતાલીસ પાંત્રીસ અઠ્યાવીસ સોળ અને આઠ તેનો આપણે અભ્યાસ સરવાળો કરીશું એ સરવાળો એકસો સિત્યાસી આવશે તો દસ તરી ત્રીસ અઢાર દુ છત્રીસ ત્રીસ એકાત્રીસ બેતાલીસ ગુણ્યા ઝીરો તો ઝીરો પાંત્રીસ એકા પાંત્રીસ અઠ્યાવીસ દુ છપન સોળતાળી અડતાલીસ અને આઠ ચોક તો એ રીતે અહીંયા દર્શાવવામાં આવ્યું છે તો એના સિવાય આપણે જોઈ શકાય કે આ રીતે કરવામાં આવે છે ત્યારે એ ડિસ્ટ્રિબ્યુશનમાં અહીંયા તો બંનેનું પ્લસ માઇનસ કરીએ તો નીચે સેવન્ટી ફાઈવ તે જોવા મળે છે હવે એફ અને યુ નો સ્કવેર જોઈએ તો એફ અને યુ નો સ્કવેર જોઈએ તો અહીંયા નેવું દર્શાવવામાં આવ્યો છે એટલે કે એફ અને યુ તો એફ અને યુ નો આપણે કરીશું તો નેવું આવશે અઢાર અને એનો સ્કવેર કરી એટલે ત્રણ નો સ્કવેર આવશે નવ એનો દસ સાથે ગુણાકાર કરીશું એટલે નેવું આવશે બે નો સ્ક્વેર કરીશું ચાર અઢાર સાથે તેનો ગુણાકાર કરીશું તો બોતેર આવશે એક નો સ્કવેર એટલે વર્ગ એક અને ત્રીસ સાથે ત્રીસ આવશે એક નો એક એવી જ રીતે બે નો ચાર એટલે અઠ્યાવીસ ચોક એકસો બાર એના સિવાય નવ તો સોળ નવ્વા એકસો ચુમ્માળીસ અને અહિયાં એટલે આ સંખ્યાને આપણે સૂત્ર મુજબ રાખીએ તો અહીંયા એકસઠ જે ધારવામાં આવેલું છે પ્લસ પંચોતેર જે અહીંયા એફયુ જોવા મળે છે ભાગ્યા એકસો સિત્યાસી જે વ્યક્તિઓની આવૃત્તિ છે દર્શાવ્યા છે એફ યુ સ્કવેર તે આપણે અહિયાં મૂકીએ તે અને ટોટલ એકસો સિત્યાસી પંચોતેર અને એકસો સિત્યાસી અને તેનો વર્ગ તો એક પોઈન્ટ છોતેર તે પ્રાપ્ત થાય છે તો આપણને પ્રમાણિત વિચલન મળ્યું બૌલક ઓળખવામાં આવે છે તો બૌલક શોધવા માટે માહિતીને સતત વિતરણમાં ફેરવવામાં આવે છે તો સતત વિતરણમાં ફેરવવા માટે આપેલી સંખ્યાની ઉર્ધ્વ સીમા અને અધ સીમા તે શોધવી પડે છે તો અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા સત્તાવન પોઈન્ટ પાંચ થી અઠાવન પોઈન્ટ પાંચ એવી રીતે અઠાવન પોઈન્ટ પાંચ થી ઓગણસાહ પોઈન્ટ પાંચ ઓગણસાઠ પોઈન્ટ સાહીઠ એવી રીતે જે અસત વિતરણ છે તેને સતત વિતરણમાં ફેરવવામાં આવે છે અને વ્યક્તિઓની સંખ્યા આગળ જે દર્શાવવામાં આવી છે છે એટલે એટલે ઊંચાઈ તેમાં ફેરફાર કરી શકાય જ્યારે વ્યક્તિઓની સંખ્યા જેને આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે તે સ્થિર રહે છે તો અહિયાં એ દર્શાવવામાં આવે છે તો મોસ્ટ ઓફ બહુલક કેવી રીતે શોધવો તો બહુલક એ રીતે શોધવામાં આવે છે કે જે આવૃત્તિ આવૃત્તિ વિતરણમાંથી જે એફ એટલે કે આવૃત્તિ જે દર્શાવવામાં આવી છે તેમાં સૌથી મોટી સંખ્યા કોને કહી શકાય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી મોટી સંખ્યા અહીંયા ફોર્ટી ટુ એટલે કે બેતાલીસ છે તો બેતાલીસ થી સામેનો જે વર્ગ છે તે છે સાહીઠ પોઈન્ટ પાંચ ડેશ એકસઠ પોઈન્ટ પાંચ તો એ રીતે બહુલક શોધવામાં આવે છે તો સૂત્ર પ્રમાણે તેની આગળની સંખ્યા ત્રીસ થાય તો બેતાલીસ માંથી ત્રીસ ને બાદ કરીએ તો અહીંયા બાર પ્રાપ્ત થાય છે અને ડેલ્ટા ટુ માં બેતાલીસ અને તેની પછીની સંખ્યા પાંત્રીસ છે તો બેતાલીસ માઇનસ પાંત્રીસ ઇક્વલ ટુ સેવન પ્રાપ્ત થાય છે તો સૂત્ર પ્રમાણે બહુલક બરાબર સાહીઠ પોઈન્ટ પાંચ વત્તા બાર ભાગ્યા બાર વત્તા સાત ગુણ્યા એક બંનેનું પ્લસ માઇનસ કરીશું ભાગ્યા પ્રમાણિત વિચલન તો એકસઠ પોઈન્ટ ચાર માઇનસ એકસઠ પોઈન્ટ તેર ભાગ્યા એક પોઈન્ટ છોતેર કરીશું તો જીરો પોઈન્ટ એકસો ત્રેપન તે આન્સર થાય છે એનો અર્થ એ કહી શકાય

q3-md-md-md-q1, q3 md હવે આપણે તેને દાખલાની રીતે તેનો અભ્યાસ કરીએ તો અહીંયા તમને એ સમજાવી દઉં કે હંમેશા જે બાઉલીના વિષમતાંકમાં ક્યુ વન છે તેને પ્રથમ ચતુર્થક કહે છે ક્યુ ટુ છે તેને દ્વિતીય ચતુર્થક કહે છે પણ ક્યુ ટુ ને દ્વિતીય ચતુર્થક પણ કહી શકાય અને મધ્યસ્થ પણ કહી શકાય અને તેના પછી છે એટલે તૃતીય ચતુર્થક તરીકે ઓળખવામાં આવે છે ક્યુ એટલે કોટ્રાઈવ અને એનો ક્યુ અહીંયા દર્શાવવામાં આવ્યો છે તેનો અર્થ ચતુર્થક થાય 3 એટલે ત્રીજું 1 એટલે પ્રથમ અને 2 એટલે દ્વિતીય તો અહીંયા આપણે અહીંયા એની સંખ્યા લઈશું તો અહીંયા પહેલાથી આપણને અસતત કરતા સતત આવૃત્તિ વિતરણ દર્શાવવામાં આવ્યું છે મોસ્ટ ઓફ જ્યારે બહુલક શોધવામાં આવે છે ત્યારે જો અસતત હોય તો તેને સતતમાં ફેરવવું ફેરવવું પડે છે અને સતત આપ્યું હોય તો એ જ રહે છે તો અહીંયા આપણને ડેટા જે દાખલામાં સંખ્યા દર્શાવવામાં આવી છે માહિતી જે આપવામાં આવેલી છે તે મુજબ આપ જોઈ શકો છો કે અહીંયા ઉંચાઈ થી 58.5 58.5 થી આવી છે એની સામે વ્યક્તિઓની સંખ્યા જોઈએ તો દસ અઢાર ત્રીસ બેતાલીસ પાંત્રીસ અઠ્યાવીસ સોળ અને આઠ હવે બહુલક શોધવા માટે સૌથી પહેલા સંચય આવૃત્તિ જોઈએ

હવે દસ ની અંદર આપણે અઢાર નો સરવાળો કરીશું તો અઠ્યાવીસ આવશે પાંત્રીસ ની અંદર અઠ્યાવીસ ઉમેરીશું તો એકસો ત્રેસઠ એકસો ત્રેસઠ ની અંદર સોળ ઉમેરીશું તો એકસો અગ્નિ વન સેવન્ટી નાઇન એન્ડ ધેન વન સેવન્ટી નાઇન ની અંદર એટ ઉમેરીશું તો વન એટી સેવન વ્યક્તિઓની સંખ્યા જે દર્શાવવામાં આવી છે એફ એનું જે કુલ સરવાળો જોવા મળે છે એ કુલ સરવાળામાં જ્યારે આપણે સંજય આવૃત્તિ શોધીએ છીએ તો એની જે છેલ્લી સંખ્યા છે તે તેનો કુલ સરવાળો દર્શાવે છે તો તેનો એકસો સિત્યાસી તે પ્રાપ્ત થાય છે તો અહીંયા આપણે જે અહીંયા સૂત્ર આપેલું છે એ સૂત્રમાં ક્યુ થ્રી જોઈશે ક્યુટુ જોઈશે અને ક્યુ થ્રી ક્યુ ટુ અને ક્યુ વન જોઈશે તો ક્યુતરી ભાગ્યા ચાર કરીએ તો અહિયાં છેતાલીસ પોઈન્ટ પંચોતેર પ્રાપ્ત થાય છે તો છેતાલીસ પોઈન્ટ પંચોતેર આકૃત સંચય આવૃત્તિમાં ક્યાં જોવા મળે છે તો અહિયાં સંચય આવૃત્તિમાં છેતાલીસ પોઈન્ટ પાંચ તે અને તો ક્યુ વન બરાબર ઓગણસાઇન્ટ ઓગણસાઠ પોઈન્ટ પાંચ વત્તા છેતાલીસ પોઈન્ટ પંચોતેર માઇનસ અઠ્યાવીસ ભાગ્યા ત્રીસ ગુણ્યા એક બરાબર એકસઠ પોઈન્ટ ત્રણસો ને પિસ્તાળીસ એવી જ રીતે ક્યુ ની ગણતરી કરવામાં આવે છે તો બેતાળીસ અને એચ બરાબર વન આવે છે એના સિવાય એમડી ઇઝ ઇક્વલ ટુ સાહીઠ પાંચ માઇનસ ભાગ્યા બરાબર બાસઠ પોઈન્ટ પાંચ સી બરાબર એકસો પાંત્રીસ એફક્યુ થ્રી બરાબર અઠ્યાવીસ અને એચ બરાબર વન પ્રાપ્ત થાય છે એના સિવાય પ્રાપ્ત થશે અને બાઉલી નો સહ ગુણાંક જેવલ ટુ બાઈન્ટ ઇઠ્યાસી માઇનસ બે ગુણ્યા એકસઠ પોઈન્ટ ત્રણસો પિસ્તાળીસ એકસો ભાગ્યા શોધી શકાય છે હવે ત્રીજું જે જોઈએ તે છે કે માપ જોઈએ તો અહીંયા એનું સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે તે છે ટુ

જ્યારે 0 હોય ધારો કે μ તો મોસ્ટ ઓફ fi અને x બાર નું જ્યારે આપણે એનું ઉકેલ મેળવીશું તો 1 આવે છે જ્યારે r 1 હોય ત્યારે xi minus x બાર 1 થઈ 0 થઈ જાય છે જ્યારે r બરાબર 2 હોય તો a સિગ્મા સ્ક્વેર દર્શાવે છે અને ધારો કે r બરાબર 3 હોય તો પછી તેના ડેટા તે અનંત રીતે વધતા જાય છે આ છે પ્રઘાતોની જે વાત કરવામાં આવે છે અને પ્રઘાતોમાં પણ સૌથી પહેલા મધ્યસ્થ મધ્યક શોધવામાં આવે છે પ્રમાણિત વિચલન શોધવામાં આવે છે અને મ્યુ 3 તેના દ્વારા શોધીને તે પ્રઘાતોનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના દ્વારા અલગ અલગ તે દ્વારા તે મિઝર્સ અને તેના દ્વારા અલગ અલગ તેની કેવી રીતે જાણકારી મેળવી શકાય તે પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે

પ્રમાણ્ય વિતરણ સરખી રીતે વહેંચાયેલું છે કે નહીં સરખા પ્રમાણમાં તેની વહેંચણી થઈ છે કે નહીં તે માટે પણ અલગ અલગ શેપ દ્વારા 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 એના આકાર તેનો ખ્યાલ ખ્યાલ આપવામાં આવે છે છે તો એ જોઈ શકાય કે સમાન રીતે વહેંચણી થઈ ગઈ હોય છે બંને સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે કે અનસિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન છે તેના દ્વારા તે મિઝર્સ અથવા તેનો માપદંડ કરવામાં આવે છે

સાધનોનો ઉપયોગ કરીને સંશોધન પદ્ધતિમાં તેનો વિશેષ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે છે સહસબંધ નિયતસબંધ સામયિક શ્રેણી સૂચકા ગુણોત્તર શ્રેણી આ બધા આંકડા શાસ્ત્રની એ પદ્ધતિઓ છે એ બધા આંકડા શાસ્ત્રના પદો છે કે તેના દ્વારા નિયતસબંધ અને કોરિલેશન અને રિગ્રેશન તેની સારી રીતે સમજૂતી મેળવી શકાય છે તો સૌથી પહેલા આપણે સહસંબંધનો ખ્યાલ મેળવીશું સહસંબંધની ટૂંકમાં સમજૂતી એ આપી શકાય કે એક ચલની બીજા ચલ પર અસર થાય છે ધારો કે કોઈ એક ચલથી બીજા ચલ પર અસર થાય ધારો કે ધન ચલ હોય તો તેની ધન અસર થશે ઋણ હોય તો ઋણ થશે ધન હોય તો ઋણ અને ઋણ હોય તો ધન આ રીતે હકારાત્મક સબંધ એકમ કરતા વધુ હકારાત્મક એકમ કરતા ઓછું શૂન્ય સહસંબંધ

અને એ બે ચલ વચ્ચે કયા પ્રકારનું રિલેશનશીપ છે એટલે કે સંબંધ કયા પ્રકારનો છે તેના દ્વારા જોવા મળે છે ધારો કે આપણે કોઈ બે વિષય લઈએ ધારો કે અર્થશાસ્ત્ર વિષય લઈએ અને આંકડાશાસ્ત્ર વિષય લઈએ તો ધોરણ 12 માં ધારો કે કોઈ એક ક્લાસમાં 20 સ્ટુડન્ટ છે એ 20 સ્ટુડન્ટમાં અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થીઓને કેટલા ગુણ આવે છે અને આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ આવે છે તો બંનેના તેનો અભ્યાસ કરીને તે રીતે દર્શાવી શકાય છે તો તેને સબંધ અને નિયત સંબંધ તરીકે ઓળખવામાં આવે છે હવે ધારો કે આપણે જોઈએ કે કોઈ એક ક્લાસમાં વીસ સ્ટુડન્ટ છે એ વીસ સ્ટુડન્ટમાં ધારો કે આંકડા શાસ્ત્રના માર્ક્સ લઈએ અને અર્થશાસ્ત્રના માર્ક્સ લઈએ તો આપણને જોઈ શકાય છે કે અહીંયા નીચે એક શક્ષ ઉપર અર્થશાસ્ત્રના ગુણ દર્શાવવામાં આવ્યા છે અને વાય અક્ષ ઉપર આંકડા શાસ્ત્રના ગુણ દર્શાવવામાં આવ્યા છે તો તમને જે ડોટ્સ એટલે કે બિંદુઓ નાના નાના દેખાય છે તો એ બિંદુઓ પ્રમાણે એ જોઈ શકાય કે જેમ કે 40 અને 42 એટલે કે એક વિદ્યાર્થી જે છે તેને અર્થશાસ્ત્રમાં પણ 40 માર્ક્સ છે અને આંકડાશાસ્ત્રમાં પણ 40 માક દર્શાવેલા છે તો આ રીતે જે ડોટ્સ દર્શાવવામાં આવ્યા છે તેલે છૂટાછવાયા ડોટ્સ છે એ ડોટ્સને વિકિર્ણા આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે ઘણી વખત તેને પેન્સિલની મદદથી અથવા આકૃતિની મદદથી તેને આપણે એક યોગ્ય આકૃતિ અથવા રેખા દ્વારા પણ દર્શાવી શકાય છે પણ વિકિર્ણ આકૃતિમાં જ્યારે બે ચલોની સરખામણી કરવામાં આવતા હોય તો એ સરખામણી દરમિયાન તે બિંદુઓને જોડવામાં આવતા નથી પરંતુ તેને છૂટા છવાયા રાખવામાં આવે છે તો તેને વિકિર્ણ આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે તો વિકિર્ણ આકૃતિમાં ક્યારેય પરફેક્ટ માપ મળી શકતું નથી આ આકૃતિ તમે જોઈ શકો છો કે તેના દ્વારા તે અંદાજ મેળવી શકાતો નથી કે કઈ રીતે કયા વિદ્યાર્થીઓને આકૃતિ જોઈને ખબર નહીં પડે કે કયા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રમાં કેટલા ગુણ મેળવ્યા છે અને અર્થશાસ્ત્રમાં કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે એટલે વિકિર્ણ આકૃતિની મર્યાદાને સમજીને પછી અહીંયા સહસંબંધાંક એને કોવેરિયન્સ તરીકે ઓળખવામાં આવે છે જેને સહવિચરણ

તો સિગમા માં એન આઈ બરાબર કરવા માટે શોધવામાં આવે છે તો સબંધની ગણતરી કરવા માટે જે સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે તેની સમજૂતી આપણે દાખલા દ્વારા વધારે સમજૂતી મેળવીશું તો અહીંયા આપણને સબંધની ગણતરી માટેનું જે ચાર્ટ દર્શાવવામાં આવ્યું છે તે દર્શાવવામાં આવ્યું અહીંયા ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષકો ઓબ્ઝર્વ કેટલા કર્યા પરિણામો કેટલા છે તો તો છે આપણે વાત કરતા હતા અહીંયા માં સંખ્યા દર્શાવવામાં આવી છે બ્યાસી સિત્તેર ચોત્રીસ અને બંને એનું ટોટલ એક હજાર પાંચસો બે થાય છે વાય બંને ચલ છે એક્સ અને વાય એક્સ એટલે અર્થશાસ્ત્રના ગુણ છે અને વાય એટલે આંકડા શાસ્ત્રના ગુણ છે જે આપણે આગળ વિકિર્ણ આકૃતિમાં જોયું હતું કે વિકિર્ણ આકૃતિમાં જ્યારે કોઈ પણ બે ચલની સરખામણી કરવાની હોય તો એ સરખામણી સ્પષ્ટ રીતે સમજૂતી આપતી નથી તો ત્યારે સહસંબંધાંકની મદદથી સારી રીતે સમજૂતી મેળવવા માટે બંને ચલમાં આ રીતે સૂત્રની મદદથી ખરેખર સહસંબંધ બે ચલ વચ્ચે કેવી રીતે છે તે સૂત્રની મદદથી ખૂબ સારી રીતે ચકાસી શકાય છે

દર્શાવવામાં આવ્યું છે અને ટોટલ કરીને સડસઠ હજાર એકસો ને એકતાળીસ એના સિવાય એક્સ અને વાય બંનેનો ગુણાકાર જે કરવામાં આવે છે બ્યાસી ગુણ્યા ચોસઠ સિત્તેર ગુણ્યા ચાલીસ

ચારસો પચાસ હવે આપણે તેને સૂત્રમાં પણ મૂકી શકીએ છીએ તો સૂત્રમાં મૂકતા પહેલા સૌથી પહેલા મધ્યક શોધવાનો આવે છે તો અહીંયા મધ્યક એટલે ટોટલ અહીંયા એકસો પચાસ જે થાય છે અને તેનો એક્ જોઈએ તો એક લાખ સોળ હજાર બસો બાણું સિગમા સ્કવેર એક્સ વન અપોન વીસ એક લાખ સોળ હાજર બસો ને બાણું માઇનસ એક હજાર પાંચસો બે એનો સ્કવેર ભાગ્યા વીસ

એકસો સુડતાલીસ પોઈન્ટ અને નો નું કરીએ તો એક ભાગ્યા વીસ સિત્યાસી હજાર ચારસો પચાસ માઇનસ એક હજાર પાંચસો બે ગુણ્યા એક હજાર એકસો તેત્રીસ ભાગ્યા વીસ ઇઝ ઇક્વલ ટુ એકસો અઢાર પોઈન્ટ ઝીરો નવ હવે આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૂત્ર આગળ જે જોયું હતું એ સૂત્ર પ્રમાણે અહીંયા બાર પોઈન્ટ સો રીઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ચારસો પાંત્રીસ અને નવા ફોર્મ્યુલા પ્રમાણે જઈશું એટલે આ રીતે પણ બે રીતે સ સંબંધ શોધી શકાય ઉપરની રીતે પણ શોધી શકાય પાંચસો બે અને એનો સ્કવેર વીસ ગુણ્યા સડસઠ હજાર એકસો એકતાલીસ માઇનસ એક હજાર એકસો તેત્રીસ એનો સ્કવેર બંનેનો આપણે પ્લસ માઇનસ કરીએ એનો સ્કવેર રૂટ અને એનું વર્ગમૂળ કરીશું તો અહીંયા જે નું મૂલ્ય જોવા મળે છે ક્યારે સબંધનું માપ સંપૂર્ણ ઋણ પણ હોતું નથી અને ક્યારે સ માપ સંપૂર્ણ ધન પણ હોતું નથી એટલે જ્યારે પણ દાખલા ગણો તો મોસ્ટ ઓફ ઝીરો નીચે આવે છે

તો ક્યારે વાસ્તવમાં કોઈ પણ બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સ સંબંધ પણ નથી અને સંપૂર્ણ ઋણ પણ પણ જોવા મળતું નથી એટલે કોઈ બે વચ્ચે તો આંશિક સંબંધ હોય છે અથવા તો આંશિક ઋણ સંબંધ જોવા મળે છે અને તેના દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવે છે એટલે અહિયાં નિયત સ સંબંધમાં જે ઉકેલ મળ્યો તે ઉકેલમાં ઝીરો સાતસો પાંત્રીસ તે આપણને મળે છે કે 0 થી નાની સંખ્યા જે દર્શાવવામાં આવે છે હવે આપણે નિયત સંબંધની વાત કરીએ કે સહસંબંધમાં એક ચલ અને બે ચલ બે ચલ વચ્ચેનો સંબંધ કયો કયો કહી શકાય એના સિવાય સહસંબંધમાં કાર્લ પીયર્સનના સહસંબંધાંકની ઉપરાંત અ સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધની પણ ચર્ચા અહીંયા કરવામાં આવે છે જેમ કે કેટલાક ડેટા એવા છે કે જે પરિમાણાત્મક નથી ગુણાત્મક છે જેમ કે સૌંદર્ય સ્પર્ધા હરીફાઈ તો આવા બધામાં તેને રેન્ક આપવા પડે છે તો જ્યારે રેન્ક આપવાની સ્થિતિ હોય તો તેમાં ક્રમાંક સ એટલે એક બે ત્રણ હવે ધારો કે બ્યુટી કોન્ટેસ્ટ હોય સૌંદર્ય સ્પર્ધા હોય છે એ સૌંદર્ય સ્પર્ધામાં ધારો કે કોઈકને એક નંબર આપવો પડે કોઈકને બે નંબર આપવો પડે પણ કોઈ કારણસર

તો આકૃતિમાં આપ જોઈ શકો છો કે જેમ જેમ વરસાદ વધતો કહેવામાં આવે છે બંને વચ્ચે ધન એટલે કે ધન સ અથવા ધન એટલે કે હકારાત્મક સંબંધ છે હવે ધારો કે બંને વચ્ચે ઋણ હોય તો રેખા નીચે તરફ જોવા મળે છે તો આ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે કે વરસાદ વધતો જશે જેમ જેમ વરસાદ વધશે તેમ તેમ કૃષિ ઉત્પાદનમાં વધારો થાય થાય છે છે તેમાં પણ જાણ અને આકૃતિમાં જયારે એ ડેટાને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ ત્યારે પણ એ આકૃતિ આપણને સીધી દિશામાં ઉપર તરફ જોવા મળે છે તો તે પણ સારી રીતે નિયત સંબંધ દ્વારા દર્શાવી શકાય છે પરંતુ તેની સૌથી વધુ સારી રીતે ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા નિયત સંબંધ રેખા દર્શાવવામાં આવે છે અને તેનું આપણે અહીંયા ઉદાહરણ લઈએ તો અહીંયા આપણને એક્સઆઈ વાયઆઈ એક્સક્વેર આઈ એક્સઆઈ વાય આઈ વાય આઈ અને ઈઆઈ જે અહીંયા ટોપ દર્શાવવામાં આવ્યું છે તો અહીંયા આપણે જોઈશું કે સાહીઠ બાસઠ અને જે આગળના જે ડેટા હતા વરસાદના અને કૃષિ ઉત્પાદનના તે આપણને અહીંયા દર્શાવવામાં આવ્યા છે તો વરસાદને એક શખ્સ તરીકે અને કૃષિ ઉત્પાદનને વાય સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે તો અહીંયા સિગ્મા એક્સાઈઝ ઇક્વલ ટુ સાતસો પચાસ સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ ચારસો પચાસ આપણને સરવાળો પ્રાપ્ત થાય છે પછી તેનો સ્ક્વેર કરીએ તો સાહીઠ નો વર્ગ તે છત્રીસો થશે બાસઠ નો વર્ગ ત્રણ હજાર આઠસો ચુમ્માલીસ થશે એમ પછી તેનો કુલ સરવાળો કરવામાં આવે છે પછી આવે છે અને વાય એટલે કે સાહીઠ અને તેત્રીસ નો ગુણાકાર કરવામાં આવ્યો છે એના સિવાય બાસઠ અને સાડત્રીસ નો ગુણાકાર કરવામાં આવ્યો છે અને પછી તેને અંતમાં તેનો ટોટલ એટલે કે કુલ સરવાળો કરવામાં આવ્યો છે એના સિવાય વાય જે ટોપ વાય છે તેની પણ આપણે મેળવવામાં આવે છે ત્યારે વાય ટોપ આઈ પ્રાપ્ત થાય છે એના સિવાય ઇઆઈ તે પણ અહીંયા શોધવામાં આવે છે તો ઈઆઈ ગણતરી કરવા માટે પણ અહીંયા મોટે ભાગે માઇનસ એટલે વાય માંથી

મોટે ભાગે રિગ્રેશન એટલે કે સહસંબંધ અને નિયત સંબંધ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધમાં જોવામાં આવે છે કે મોટે ભાગે સહસંબંધ તે બે ચલ માટે બે ચલ વચ્ચેની સરખામણી કરે છે જ્યારે નિયત સંબંધ એક ચલની બીજા ચલ માટેની આગાહી એટલે પ્રિડિક્ટ કરે છે કે ભવિષ્યમાં તેનું અનુમાન લગાડી શકાય છે તો મોસ્ટ ઓફ જ્યારે અર્થશાસ્ત્રમાં સંશોધન કરવામાં આવે છે જયારે એક ચલ કે બે ચલ ની વાત કરવામાં આવે છે ત્યારે સાધનનો ઉપયોગ કરીને નિયત કરી શકાય છે પણ ધારો કે વધારે ચલ હોય તેમ આપણે બતાવ્યું કે વરસાદ થી કૃષિ ઉત્પાદન પર શું અસર થાય છે કૃષિ ઉત્પાદનની જગ્યાએ કૃષિ ઉત્પાદનની આવક પણ લઈ શકાય તો એક ચલ દર્શાવ્યું કે વરસાદ અને તેની અસર છે કૃષિ ઉત્પાદન હવે ધારો કે કૃષિ ઉત્પાદનની સાથે આપણે કૃષિની આવક લઈએ ખેડૂતોની આવક લઈએ દર્શાવી શકાય છે તો મલ્ટિપલ રિગ્રેશન ની જ્યારે શરૂઆત કરવામાં આવે છે ત્યારે પણ એક કરતા વધારે ચલ હોય ત્યારે નિયત સંબંધ રેખા દ્વારા તેના સૂત્ર દ્વારા તેનો ઉકેલ મેળવી શકાય છે તો આ થયો જે સબંધ સંબંધ ની જે રેખા છે તેના દ્વારા તે વધારે આંકડા શાસ્ત્ર અભ્યાસ દ્વારા સારી રીતે અર્થશાસ્ત્ર અભ્યાસ અથવા તેની સમસ્યાનો ઉકેલ મેળવવામાં સંશોધન પદ્ધતિમાં ખાસ સસંબંધ અને નિયત સંબંધ દ્વારા તેનો ઉકેલ

કે જેથી થી સૂચકાંક સારી રીતે સમજાવી શકાય તો મોટે ભાગે જ્યારે સૂચકાંકની ગણતરી કરવામાં આવે છે અથવા તેની રચના એટલે તેનું બંધારણ જ્યારે કરવામાં આવે છે તો સૌથી પહેલા પાયાના વર્ષની ગણતરી પાયાના વર્ષની પસંદગી કરવામાં આવે છે તો સૌથી પહેલા પાયાનું વર્ષ એટલે શું તો મોટા ભાગે તમે અર્થશાસ્ત્ર અથવા ભારતીય એનએસએસઓ નેશનલ સેમ્પલ સર્વે અથવા

એના સિવાય જે મશીનરી અને ટેકનિકલ વસ્તુઓ છે તેનો સૂચકાંક એ આપણને વારંવાર ઇન્ડેક્સ નંબર દર્શાવ્યા કરે છે તો એ ઇન્ડેક્સ નંબરમાં ખાસ તે વસ્તુઓની કયા પ્રકારની વસ્તુઓની ગણતરી કરવી ધારો કે જીવન જરૂરિયાતની વસ્તુઓનો સૂચકાંક લેવામાં આવે તો તેમાં મુખ્યત્વે લોકો મેક્સિમમ કઈ વસ્તુઓનો વપરાશ કરે છે તેના આધારે સૂચકાંક જે દર્શાવવામાં આવે છે

સાદી સરેરાશ શોધવામાં આવે છે તો તેમાં પાયાનું વર્ષ એના સિવાય પરંપરિત આધાર ની પદ્ધતિ દ્વારા અથવા તો અચલ આધારની પદ્ધતિ દ્વારા પણ સૂચકાંક શોધવામાં આવે છે

તે છે લાસ્પી નો સૂચકાંક પાસે નો સૂચકાંકમાં સિગમા પીએન ક્યુ એન ભાગ્યા પીઝીરો ક્યુ એન ગુણ્યાસો અહીંયા ઝીરો નો અર્થ તે મોસ્ટ ઓફ પાયાનું વર્ષ અથવા તો એ થાય છે એન એટલે સંખ્યા છે પ્રાઇસ છે કિંમત અને ક્યુ એટલે સૂચકાંકના આ બધા જ સૂત્રમાં સર્વશ્રેષ્ઠ જો સૂચકાંક હોય તો તે ફિશરનો સૂચકાંક છે એટલે સૌથી વધુ સૂચકાંક સર્વોત્તમ સૂચકાંક તરીકે મોસ્ટ ઓફ ફિશરના સૂચકાંકની મદદથી ગણતરી કરીને તેના દ્વારા જ અભ્યાસ કરવામાં આવે છે એના સિવાય એજવર્થ અને માર્શલનો જે સૂચકાંક છે તેમાં પણ સિગ્મા પીએન ક્યુ ઝીરો પ્લસ ક્યુએન પી ઝીરો ક્યુ ઝીરો પ્લસ ક્યુએન ભાગાકારમાં બે ગુણ્યા સો જે દર્શાવવામાં આવ્યું છે હવે આપણે અહીંયા આકૃતિ કરતા પણ અહીંયા દાખલા દ્વારા સમજીશું તો ખબર પડશે કે સૂચકાંકની ગણતરી કેવી રીતે થાય છે કહ્યું કે પી એટલે કિંમત છે અને ક્યુ એટલે જથ્થો તો અહીંયા કિંમત અને જથ્થાની વાત કરીએ તો અહિયાં એબીસીડી ઈ એ દર્શાવવામાં આવ્યું છે તો વીસ બેતાળીસ ત્રીસ આઠ અને દસ એવી જ રીતે માં 7 6 સત્તર પંદર ને 8 એના સિવાય ચાલુ વર્ષમાં 25 ચાલીસ 25 ચૌદ અને દસ પાંચ આ દર્શાવવામાં આવી છે તો હવે આપણે સૂત્ર પ્રમાણે એનું આપણે પ્લસ માઇનસ અથવા ગુણાકાર કરીને પીઝીરો ક્યુઝીરો પીએન ક્યુઝીરો P0 ક્યુ એન તો અહીંયા પીઝીરો એટલે અહીંયા આધારિત વર્ષમાં પીઝીરો અને ઝીરો દર્શાવવામાં આવ્યું છે તેનો ગુણાકાર કરીશું તો એટલે એકસો બે એ સિવાય પી એન અને ઝીરો એની વાત કરીશું પીએન ક્યુઝીરો પચીસ ગુણ્યા સાત ચાલીસ ગુણ્યા છ એનો આપણે ગુણાકાર કરીશું અને તેનો સરવાળો કરીશું તો એક હજાર એકસો ચોપન પ્રાપ્ત થશે એ સિવાય ક્યુ સિવાય બેતાલીસ અને બંનેનો ગુણાકાર કરીશું તો નીચે સરવાળો પ્રાપ્ત થશે સાતસો ને છાસઠ એના સિવાય પી એન અને ક્યુ ની વાત કરીએ તો પી એન અને ક્યુ એન ના પચીસ ગુણ્યા નવ બસો પચીસ અને તેના દ્વારા પણ તેનો અભ્યાસ કરીને તે દર્શાવવામાં આવે છે તો તે આપણને 850 પ્રાપ્ત થશે તો અહીંયા એ આકૃતિ આપણે એનો અભ્યાસ કરીશું એના સૂચક આંકની તો સૂચક આંક દ્વારા આપણને એ જુદી જુદી રીતે તેનો અભ્યાસ આપણને પ્રાપ્ત થાય છે તો લાસ્ટ યર અને એના દ્વારા જ્યારે એની ગણતરી કરવામાં આવે છે તો એ ગણતરીમાં પણ

તે છે જીવન ધોરણ નો સૂચક આંક એ જીવન ધોરણ ના સૂચક આંક ની અહીંયા વાત કરવામાં આવે છે તો નોર્મલ આપણે જીવન ધોરણ ના સૂચક આંક માં નોર્મલ સામાન્ય લોકો કઈ કઈ વસ્તુઓનો રોજિંદી વ્યવહારમાં ઉપયોગ કરતા હોય છે તો અહિયાં વસ્તુઓનો જીવન ધોરણ નો સૂચક આંક કેવી રીતે શોધવો તો તેમાં સૌથી પહેલા ભાર એનું સૂત્ર જે દર્શાવવામાં આવ્યું છે એ દર્શાવવામાં જે સૂત્ર જે છે આ છે

અથવા તો પી બરાબર કરીશું તો પચાસ ગુણ્યા તો પચીસ પોઈન્ટ ઝીરો આવે છે અને એનાથી પિસ્તાલીસ ગુણ્યા વીસ ત્રીસ કરીશું એકસો પચાસ પોઈન્ટ ઝીરો અને એ આપણને ડેટા પ્રાપ્ત થશે એના સિવાય ડબલ્યુ ની આપણે વાત કરીશું તો ભાર અહીંયા દર્શાવવામાં આવ્યો છે કરવામાં આવે છે અને પી અને ડબલ્યુ નો જયારે ગુણાકાર કરીશું તો આપણને સીગમાં પી ડબલ્યુ પ્રાપ્ત થશે તો એકસો પચીસ ગુણ્યા ત્રીસ કરીએ અથવા એકસો પચાસ પોઈન્ટ ઝીરો ગુણ્યા વીસ કરીશું

એના સિવાય જથ્થાબંધ ભાવોના સૂચકાંકની પણ ગણતરી કરવામાં આવે છે એના સિવાય જે ચાલુ હોય છૂટક ભાવના સૂચકાંકની પણ ગણતરી કરવામાં આવે છે અને એ ગણતરીમાં સાપેક્ષ પદ્ધતિ નિરપેક્ષ પદ્ધતિ દ્વારા જે જથ્થાની નિરપેક્ષ મેથડ એના દ્વારા પણ તેની રજૂઆતો કરવામાં આવે છે અને તેનો અભ્યાસ કરી શકાય છે તો આજે આપણે જોયું કે સૂચકાંક

સંશોધન પદ્ધતિઓમાં સૌથી વધુ સહસંબંધ અને નિયતસંબંધનો સવિશેષ ઉપયોગ કરવામાં આવે છે એના સિવાય સૂચકાંકનો પણ ઉપયોગ કરવામાં આવે છે અત્યારના ટાઈમમાં પહેલા એવું હતું કે જ્યારે સંશોધન પદ્ધતિ કરતી વખતે મોસ્ટ ઓફ જેમાં મેન્યુઅલી ગણતરી કરવામાં આવતી હતી સૂચકાંકની સહસંબંધની નિયત સંબંધની હવે ઘણા બધા એવા સોફ્ટવેર બન્યા છે એ સોફ્ટવેર દ્વારા પણ સારી રીતે સહસંબંધ નિયત સંબંધ સૂચકાંક વિષમતાંક આ બધું પણ સરળતાથી શોધી શકાય છે તો તેના દ્વારા તેના અભ્યાસથી થી એ પ્રથમ આપણને જાણવા મળે છે કે કયા વર્ષમાં કઈ વસ્તુ ઉપયોગી છે કયા વસ્તુનો અભ્યાસ કરવો જોઈએ અથવા તેનું ડેફિનેશન કઈ કહી શકાય તો આ રીતે સહસંબંધ દ્વારા મોસ્ટ ઓફ જે અત્યારે સોશિયલ સાયન્સમાં સામાજિક વિજ્ઞાનમાં જે એસપીએસએસ સોફ્ટવેર જે ડેવલપ થયું છે એસીએસએસ સોફ્ટવેર માં પણ ખાસ સ સબન નિયત સ્ક્વેર ટી સ્ક્વેર ઝેડ એ સિવાય પણ સૂચકાંકની પણ ગણતરી કરવામાં આવે છે હવે પહેલા કમ્પ્યુટર આધારિત જે કમ્પ્યુટેશનલ ઇકોનોમિક્સ આવતું હતું એ કમ્પ્યુટેશનલ ઇકોનોમિક્સ માં પણ મોસ્ટ ઓફ જ્યારે આપણે સ ની ગણતરી કરીશું તો આપણને તેનો આન્સર કમ્પ્યુટર -1 અને +1 જ આપે છે પણ તમે જ્યારે એને મેન્યુઅલી ગણતરી કરશો હંમેશા માઇનસ વન અને પ્લસ વન ની વચ્ચે જોવા મળે છે તેવી જ રીતે જયારે આર એટલે કે નિયત સંબંધ રેખા જ્યારે શોધવામાં આવે છે તો એમાં ની ની પરની અસર એટલે એટલે અને એની જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે બંનેમાંથી કોઈ એકનો જવાબ વન આવતો હોય તો બીજાનો જવાબ વન કરતા ઓછો જ આવે છે જો બંનેનો વન વન આવે અથવા માઇનસ વન ને માઇનસ વન જોવા મળે છે

માટે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં આ બંનેના સમન્વય દ્વારા તે તેની સારી રીતે સમજૂતી મેળવી શકાય છે તો આગળના પ્રકરણમાં આપણે આગળનો જે અભ્યાસ છે તેનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે તેની સમજૂતી મેળવીશું જેમાં વાઇટલ સ્ટેટિસ્ટિક્સ ફોરકાસ્ટિંગ એટલે કે સામાયિક શ્રેણી તેનો અભ્યાસ કરવામાં આવે છે નમસ્તે